गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एकलव्य कॉमर्स पास स्वागत है। धोरण 12 एसपीसीसी विभाग 1 सीसी नू त्रीजू चैप्टर है, आंतर विभागीय अने कर्मचारी ने लगता पत्र व्यवहारों। हवे अगाउना लेक्चर में आपणे जोयुं हतुं मेमो एटले शुं। मेमो जे छे ई कोई एक चोक्कस बाबत माटे लखवामां आवतुं पत्र छे, अने टूंकमां अने मुद्दासर लखवामां आवे छे मेमो। जे आपणे पत्र लखीए छीए बराबर छे, नोटिसना अने परिपत्र आपणे जोया, तो आमां केवुं हतुं तो के पत्रनुं फॉर्मेट बहु लांबु एवुं हतुं, ज्यारे मेमो जे छे ई टूंकाणमां लखवानो। आपणे केम पत्रमां 3 पेरेग्राफमां बाबत दर्शावीए छीए, एनी जग्याए मेमोमां खाली 3 જ લાઇનમાં તમારે મેટર જે છે એ લખી નાખવાની હોય છે। મેમો જેમ બને એમ ટૂંકો હોવો જોઈએ, અને મેમો જે છે એ થ્રી વે કમ્યુનિકેશન છે। જ્યારે મોસ્ટ ઓફ મેમો કોણ લખે તો કે ઉપરી અધિકારી જે છે એ પોતાના કર્મચારીને મોસ્ટ ઓફ મેમો પાઠવતા હોય છે, પણ જ્યારે કર્મચારીને કોઈ અધિકાર જોતો હોય યા તો કંઈ એની સમસ્યા હોય તો એના ઉકેલ માટે કર્મચારી જે છે પોતાના ઉપરી અધિકારીને પણ મેમો આપી શકે। પ્લસ જે સમકક્ષ હોદ્દો ધરાવતા એટલે કે એક સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ હોય ને એ પણ એકબીજાને મેમો જે છે એ પાઠવી શકે છે। પણ મોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એવા જ થતા હોય, વ્યવહારો એવા જ થતા હોય છે કે જે ઉપરી અધિકારી હોય છે પોતાના કર્મચારીને મેમો પાઠવતા હોય છે। હવે મેમોમાં એવું ફિક્સ માઇન્ડમાં બેસાડી દેવામાં આવેલું છે કે મેમો એટલે કે એક ડેન્જર વસ્તુ છે, કે ભાઈ નોકરીએ મોડા પહોંચ્યા, સરખું કામ ન થયું, કંઈ ગેરવર્તણૂક થઈ તો ઉપરી અધિકારી દ્વારા કર્મચારીને મેમો આપવામાં આવે છે। પણ હકીકતે એવું નથી હોતું। કોઈ એક બાબતનું સ્પષ્ટીકરણ કરવાનું હોય ને ત્યારે મેમો લખવાનો હોય છે। કોઈ એક બાબતના સ્પષ્ટીકરણ માટેની સામેવાળી વ્યક્તિ અથવા કોઈ ચોક્કસ વ્યક્તિને યાદ અપાવવાનું હોય ને ત્યારે મેમો લખવામાં આવે છે। હવે કેવી રીતે અને કઈ બાબત માટે મેમો લખવામાં આવે છે એ આજે આપણે જોવાનું છે નમૂનાના પત્રમાં। યાદ રાખજો, મેમાનું માળખું આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે કેવી રીતે મેમો જે છે એ લખવાનો હોય છે, કેવા માળખાને અનુરૂપ મેમો જે છે એ લખવામાં આવે છે। માળખું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે। એમાં પહેલું જ ઉદાહરણ છે ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો। જો પહેલી જ મેટર શું છે, પહેલાંમાં એવું તો કંઈ છે ને કે અધિકારી મોડા પહોંચ્યા યા તો કોઈ કર્મચારીએ ગેરવર્તણૂક કરી, બાબત શું છે તો કે ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો, કે ખરીદીની જે પ્રક્રિયા છે એની માહિતી આપતો મેમો છે અથવા તો એની માહિતીની યાદ અપાવતો મેમો છે। જોઈએ મેમો પહેલો જ આવી રીતે બહુ શોર્ટ, એટલે કે તમારું જે પેજ હોય ને અડધા પેજમાં જ તમારે મેમો લખી નાખવાનો હોય છે, પણ બહુ શોર્ટ મેમો। મેમોમાં ખાસ યાદ રાખવાનું કે આપણે જેમ એના ફોર્મેટમાં જોયું હતું કે ભાઈ 1, 2 અને 3 લાઇનમાં જે તમારે બાબત જે છે એનો સમાવેશ કરી નાખવાનો હોય છે, જે બાબત કહેવા માગતા હોય। હવે તમે વધીને 2 લાઇન લખી શકો, 3 યા તો 4 લાઇન લખી શકો, પછી 6 થી 7 અથવા તો 5 લાઇન લખી શકો નહીં, તો મેમો મોટો થઈ જાય, ટૂંકો રહે નહીં। જેમ આપણે નમૂનામાં જોયું હતું કે પહેલાં તો કંપનીનું નામ, તો કે નવકાર ડાયમંડ લિમિટેડ, કોણે નામ, કઈ કંપનીનો મેમો છે આ, તો કે નવકાર ડાયમંડ લિમિટેડનો મેમો છે। ત્યાર પછી જે સરનામું લખેલું છે બાપુનગર અમદાવાદ 380024, ત્યાર પછી સંદર્ભ નંબર, સંદર્ભ એટલે કે રેફરન્સ નંબર, એ કંપની એના કર્મચારીઓને જે વિભાગમાં કાર્ય કરતા હોય ને વિભાગ પ્રમાણે નંબર આપેલા હોય છે, આપણને ખ્યાલ હોતો નથી, એટલા માટે આવી રીતે પણ તમે સંદર્ભ નંબર લખી શકો। અને બીજી મેથડ પણ છે એ પણ સમજાવીશ, તો કે NDL/A191। હવે તમે કોઈ પણ જે આલ્ફાબેટ્સ છે એના 3 લેટર લઈ અને ત્યાર પછી સ્લેશ કરી અને કોઈ પણ ન્યુમેરિક એટલે કે નંબર નાખી અને મેમોનો જે સંદર્ભ નંબર જે છે એ લખી શકો છો। ત્યાર પછી જે દિવસે મેમો તૈયાર કરવામાં આવેલો હોય એ દિવસની તારીખ એટલે કે 27 ફેબ્રુઆરી 2017। પ્રતિ કોને લખવામાં આવેલો છે મેમો, તો કે વહીવટી અધિકારીને મેમો લખવામાં એટલે કે મોકલવામાં આવેલો છે। રવાના કોણે મેમો લખેલો છે, તો કે ખરીદ મેનેજર, ખરીદ મેનેજરે આ મેમો લખેલો છે। મોકલવાનો કોને છે મેમો, તો કે વહીવટી અધિકારીને। વિષય શું છે, તો કે ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે, કે ખરીદ વિભાગે જે કંઈ પણ ખરીદી કરેલી છે એની ખરીદીની માહિતી આપવા માટે વહીવટી અધિકારીને ખરીદ મેનેજરે મેમો જે છે એ લખેલો છે। હવે કેવી રીતે એમાં ડિટેલ લખવાની છે એ જોઈએ, તો કે જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી
2017 ना रोज 5000 रंग काचा हीरा नी खरीदी नो ऑर्डर आपी दीधो छे कि भाई जे जनता डायमंड हाउस छे मुंबई एने तारीख 20 फेब्रुआरी 2017 ना रोज 5000 रंग काचा हीरा नी खरीदी नो ऑर्डर अपाई गयो छे। बीजू के हीरा नो आ जत्थो 3 मार्च 2017 ना रोज करिश्मा अंगड़िया पेढ़ी द्वारा तेवो मोकलशे जेनी चुकवणी पेटे रुपया 50000 माल सामान मळे थी रोकड़ा चूकवाना रहेशे। कि भाई खरीद मैनेजरे शू करी दीधुं छे तो कि जनता डायमंड हाउस में मुंबई जे छे न्या ऑर्डर अपावी दीधो छे। शेनो ऑर्डर आपी दीधो छे तो कि 5000 नंग काचा हीरानी खरीदीनो ऑर्डर अपाई गयो छे। હવે એ ઓર્ડર મળશે ક્યારે તો કે 3 માર્ચ 2017ના રોજ એ ઓર્ડર મળશે। પછી ઓર્ડર મળ્યા બાદ ઓર્ડર કેવી રીતે મળવાનો છે તો કે કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા ઓર્ડર મળવાનો છે અને એની ચૂકવણી કેટલી કરવાની છે તો કે 50000 માલ સામાન મળીથી રોકડમાં ચૂકવણી કરવાની છે। ચૂકવણી કોને કરવાની છે તો કે વહીવટી અધિકારીને। એટલે આ બાબતની એણે સ્પષ્ટીકરણ કર્યું। હવે તમે આમાં જોઈ શકો છો કે બાબત એક જ છે અને બહુ ટૂંકાણમાં કે ભાઈ એક તો પહેલાં તો હીરા અને કાચા માલનો ઓર્ડર અપાઈ ગયેલો છે 5009નો, પ્લસ એની જે ડિલિવરી મળે બરાબર છે એ ઓર્ડર મળી જાય એટલે 50000 રોકડેથી ચૂકવવાના છે। તો બે બાબત બહુ ટૂંકાણપૂર્વક લખી દીધેલી છે અને ખાલી સ્પષ્ટીકરણ કરેલું છે કોઈ એક જ બાબતનું, કોઈ એક વ્યક્તિને। મેમો કોણે લખેલો છે તો કે નીતિશ પટેલ, અહીંયા એની સિગ્નેચર અને એનો હોદ્દો કોણ છે? નીતિશ પટેલ તો કે ખરીદ મેનેજર રવાના, જો અહીંયા એ જ હોદ્દો દર્શાવેલો છે ખરીદ મેનેજર બરાબર, જે વ્યક્તિએ મેમો લખેલો છે એનો હોદ્દો દર્શાવવો જરૂરી છે, પ્લસ જે વ્યક્તિને મેમો મોકલવાનો છે વ્યક્તિને પણ એનો હોદ્દો દર્શાવવો ફરજિયાત હોય છે। નીતિશ પટેલ એની સિગ્નેચર, ખરીદ મેનેજર, હવે નકલ રવાના ક્યાં કરવાની છે તો કે હિસાબી અધિકારીને નકલ રવાના કરવાની છે। શું કામે? અહીંયા તમને એમ થાય કે ભાઈ હિસાબી અધિકારીને, હિસાબી શાખાને શું કામ નકલ રવાના કરવાની છે? તો અહીંયા ખાસ જોજો, અહીંયા શું નીચેની લાઇનમાં શું આપેલું છે તો કે રૂપિયા 50000 માલ સામાન મળ્યેથી રોકડા ચૂકવવાના રહેશે। હવે અહીંયા પૈસાની જ્યારે વાત આવે તો કંપનીમાં બીજા એક વિભાગનું કામ ન હોય, હિસાબી શાખાનું જ તે કામ હોય। શું કામે? કેમકે ત્યાં બધા જ તે કંપનીમાં જેટલા પણ વહીવટો થતા હોય, કંપનીના જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય એનો હિસાબ હિસાબી શાખામાં થતો હોય। એટલે જ્યારે પૈસાના પેમેન્ટની વાત આવે અથવા તો પૈસાની વાત આવે તો એનો હિસાબ હિસાબી શાખાને તો દેવો જ પડે, ત્યારે જ તે કંપનીના એન્યુઅલ એટલે કે વાર્ષિક જે ખાતા તૈયાર થતા હોય એમાં એ લોકો આ રકમ જે છે એ દર્શાવી શકે બરાબર છે। એટલા માટે આ નકલ ક્યાં રવાના કરેલી છે તો કે હિસાબી શાખા એટલે કે હિસાબી અધિકારીને નકલ રવાના કરેલી છે કે હિસાબી અધિકારીને ખબર પડે કે ભાઈ હકીકતે કઈ તારીખે કેટલા કાચામાલનો ઓર્ડર આપેલો છે અને કઈ તારીખે ઓર્ડર રિસીવ થવાનો છે, પ્લસ અહીં જે કાચામાલની રકમ જે છે એ કેટલી પેમેન્ટ કરવાની છે રોકડેથી બરાબર। તો આટલા સિમ્પલ વેમાં અથવા તો આટલા સિમ્પલ માળખાને તમારે ફોલો કરી અને મેમો જે છે એ તૈયાર કરવાનો રહેશે। ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ જોઈએ મેમાનું, તો કે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો। હવે તમને એમ થાય અજમાયશી સમયગાળો એટલે શું? તો તમને ખ્યાલ હોય તો કે સરકારી વિભાગ હોય ને એમાં એવું હોય કે ભાઈ 5 વર્ષ કોઈ વ્યક્તિ કામ કરે અને 5 વર્ષ પછી, પહેલાં એવું હતું અત્યારે તો એવું ફિક્સેશન નીકળી ગયું છે, 5 વર્ષ એ વ્યક્તિને ફિક્સમાં કામ કરવાનું, પછી વ્યક્તિ 5 એટલે કે 5મું વર્ષ કમ્પ્લીટ થાય એટલે 6ઠ્ઠા વર્ષથી વ્યક્તિ કાયમી થઈ જાય એટલે કે એને કાયમી નોકરી મળી જાય, સરકારી નોકરી મળી જાય। તો એ જે 5 વર્ષ પૂરા થાય ને 6ઠ્ઠા વર્ષે કાયમી નોકરી મળી જાય ને એને અજમાયશી સમયગાળો કહેવાય। હવે સરકારને એવું થાય કે ભાઈ આ વ્યક્તિનું કામ યોગ્ય નથી અથવા તો આ વ્યક્તિને હજી મહેનત કરવાની જરૂર છે તો એનો અજમાયશી સમયગાળો પણ વધારી શકે, તો એ જે કાયમી થવાનો જે સમયગાળો છે ને એને અજમાયશી સમયગાળો કહી શકાય। હવે એ વધારવાનો મેમો કેવી રીતે લખવાનો છે એ આપણે જોઈએ। હવે જુઓ, પહેલાં જ અહીંયા કંપનીનું નામ જેમ આપણે જોયું હતું એવી રીતે, તો કે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ ગીર મથા અમદાવાદ 382425 બરાબર। ત્યાર પછી સંદર્ભ, જો આવી રીતે પણ તમે તમારો સંદર્ભ એટલે કે રેફરન્સ નંબર મેન્શન કરી શકો છો, અહીંયા જે 2 આંકડા દર્શાવેલા છે ને એવી રીતે તમે 3 આંકડા પણ અહીંયા મેન્શન કરી શકો છો બરાબર। કોઈ પણ 3 આલ્ફાબેટ ADP/
બે નંબર અહીંયા 11 આપેલા છે તો 11 તમને જે મજા આવે એ અહીંયા આંકડા તમારે મેન્શન કરી દેવાના સ્લેશ 17 અહીંયા 312 યા 234 એવી રીતે ત્રણ ફિગર પણ તમે મેન્શન કરી શકો જે દિવસે મેમો લખાયેલો છે કયા દિવસે મેમો લખાયેલો છે તો કે 1 માર્ચ 2017 પ્રતિ કોને મેમો લખવાનો છે કોને મેમો આપવાનો છે તો કે રોહિત પરમારને મેમો જે છે એ મોકલવાનો છે એટલે અહીંયા પ્રતિ કરી અને રોહિત પરમારનું નામ રવાના કોણે મેમો લખેલો છે તો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે મેમો લખેલો છે એટલે અહીંયા એનો હોદ્દો દર્શાવી દીધેલો છે ખાસ યાદ રાખજો પ્રતિ એટલે કે જે વ્યક્તિને મેમો મોકલવાનો છે એ વ્યક્તિનું નામ અથવા તો હોદ્દો અને રવાના એટલે કે જે વ્યક્તિએ મેમો લખેલો છે મેમો લખનાર વ્યક્તિનો હોદ્દો અહીંયા દર્શાવવાનો રહેશે ત્યાર પછી વિષય જોઈએ અજમાયશી સમયગાળો લંબાવવા બાબત જે કાયમી કરવાનો સમયગાળો છે રોહિતભાઈ પરમારનો એનો સમયગાળો લંબાવવા બાબત માટે એનો મેમો આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે જે બાબત જે છે એ ત્રણ લાઇનમાં દર્શાવેલી છે જોઈએ કેવી રીતે તો કે પહેલું તો છે 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા ભાઈ જ્યારે રોહિત પરમાર સંસ્થામાં જોડાયા હતા કઈ તારીખે જોડાયા હતા તો કે 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા પણ કેવી રીતે જોડાયા હતા તો કે 1 વર્ષની કામગીરી કરે ને ત્યાર પછી એને કાયમી કરી દેવાની શરતે એટલે કે એને કાયમી નોકરી મળવાની શરતે રોહિતભાઈ પરમાર જે છે 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયેલા હતા બીજી મેટર શું છે તો કે સંસ્થામાં ફેરફાર કરેલા નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે કે ભાઈ હવે સંસ્થામાં પહેલાં જ્યારે એ જોડાયા હતા ત્યારે સંસ્થાના જૂના નિયમો હતા હવે ત્યાર પછી શું થયું તો કે સંસ્થાના નિયમોમાં થોડોક ફેરફાર થઈ ગયો કે સંસ્થાના જે કારકુનો છે એને હવે 1 વર્ષની પણ 2 વર્ષ પછી એને કાયમી કરવાનો એટલે કે એનો અજમાયશી સમયગાળો વધારી દીધો 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરી દીધો તો હવે જે રોહિત છે એ કેટલા ટાઈમે કાયમી થશે તો કે 2 વર્ષ પછી એટલે કે એને હજી 1 વર્ષ લંબાઈ ગયો બરાબર અજમાયશી સમયગાળો લંબાઈ ગયો ખાસ ધ્યાન રાખજો સંસ્થામાં ફેરફાર કરાયેલ નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયશી સમયગાળો એટલે કે કાયમી કરવાનો સમયગાળો કેટલો થઈ ગયો તો કે 2 વર્ષનો કરવામાં આવ્યો છે મેઇન મુદ્દો શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવાશે હવે જુલાઈ 2016માં નહીં રોહિતભાઈ કાયમી જે છે 2015માં રોહિતભાઈ સંસ્થામાં જોડાયેલા હતા કેવી રીતે તો કે 1 વર્ષ પછી એને કાયમી થયું હતું હવે સંસ્થાના નિયમોમાં ફેરફાર થયો 1 વર્ષની હવે 2 વર્ષ પછી એને કાયમી થશે તો હવે રોહિતભાઈ જે છે એ 2016માં કાયમી થતા હતા એની જગ્યાએ હવે શેમાં કાયમી થશે તો કે જુલાઈ 2017માં કાયમી થશે એટલે કે એનો અજમાયશી સમયગાળો 2016ની જગ્યાએ 2017 થઈ ગયો એટલે સમયગાળો લંબાઈ ગયો પ્લસ કે કોઈ એક બાબત એટલે કે કાયમી સમયગાળા બાબતે એને જાણ કરવા બાબતે આ મેમો તૈયાર કરવામાં આવેલો છે એટલે એક અને એક બાબત ઉપર જ ત્યાં ફોકસ કરેલું છે એનું જ તે ફક્ત સ્પષ્ટીકરણ કરેલું છે તમારે ખાસ આ બાબત મેમોમાં ધ્યાન રાખવાની છે મેમોમાં આડી અવળી એક પણ ચર્ચા કરવાની નથી તમારે લાઇનમાં જ તે લખવાનું છે બરાબર છે આવી રીતે જેમ દર્શાવેલી છે ને 3 લાઇન એવી રીતે 3 લાઇનમાં જ દર્શાવેલું છે પ્લસ તમારે નંબર પણ આપવા કમ્પલસરી રહેશે એક્ઝામમાં બરાબર 1 2 3 એવી રીતે નંબર આપી અને લાઇન જે છે એ લખવાની રહેશે ત્યાર પછી જોઈએ કોના દ્વારા મેમો લખાયેલો છે તો કે સમીર શાહ કોણ છે તો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અહીંયાની સિગ્નેચર કોને નકલ રવાના કરવાની છે તો કે બ્રાન્ચ મેનેજરને નકલ જે છે એ રવાના કરવાની છે જે જગ્યાએ નકલ રવાના કરવાની હોય ને એ જગ્યાનું નામ અથવા તો જે વ્યક્તિ છે રોહિત પરમાર એની પોસ્ટ અહીંયા દર્શાવી દેવાની કોણ છે એ તો કે બ્રાન્ચ મેનેજર છે તો એના પોસ્ટ એટલે કે વિભાગ જે છે એ દર્શાવી દેવાનો એટલે કે મેમો જે છે એ ડાયરેક્ટ એ જ વિભાગમાં એ વ્યક્તિને મળી જાય તો આટલા સિમ્પલ વેમાં તમારે મેમો જે છે એ તૈયાર કરવાનો છે હા મેમોના માર્ક્સ જે છે એ એક્ઝામમાં તમારા પત્ર જેટલા તો નહીં હોય મેમો જે છે એ કદાચ તમને પૂછાય તો એકાદા 1-2 પૂછાય તો પૂછાય બરાબર છે પણ નોટિસ અને પરિપત્ર જે છે એ ખાસ તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે પણ મેમો એ તમારે તૈયાર કરીને જવાનો પૂછાયેલો હોય તો આપણને આવડવો જોઈએ એવું નહીં પછી મેમો આવડતો નથી એના હાથમાં કોઈ ઓપ્શન આવેલો નથી કરવાનું હું આજુબાજુ ડાફોળિયા મારવા પડે કોકને પૂછવું પડે એની કરતાં બેસ્ટ રહે કે મેમો જે છે એ તૈયાર કરીને જવાનો રહેશે
बराबर। नेक्स्ट लेक्चर में मळशुं नवा टॉपिक साथे।